ગુજરાતીઓ પાસે બધી જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન હોય છે, બસ ખાલી પ્રોબ્લેમ્સ બીજાના હોવા જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત કરી રહ્યા છીએ આપણે ડાયમંડ માર્કેટની સિચ્યુએશન વિશે. હવે ડાયમંડ માર્કેટ અત્યારે આપણે જોઈએ તો એવું લાગે છે કે બહુ સારું એવું ધમધમી રહ્યું છે, કારણ કે લોકો અત્યારે જે મિડલ રેન્જના જે ડાયમંડ છે એ સેલિંગ તો કરી જ રહ્યા છે, જે કસરિયાત ડાયમંડ છે એ પણ અત્યારે સેલિંગ થઈ રહ્યા છે. પ્લસ માઇનસ ભાવ છે, પરંતુ લોકોનું અત્યારે સેલિંગ તો સારામાં સારું થઈ રહ્યું છે. અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ અત્યારે ડિમાન્ડ ખાસી એવી વધી છે. હવે જે સારા એવા ડાયમંડ છે એની તો બાય ઓબ્વિયસ બધા જ માર્કેટની અંદર ડિમાન્ડ રહેવાની છે. ફોર એક્ઝામ્પલ જે VS ક્લેરિટીના ડાયમંડ્સ આવે છે તો એની તો ડિમાન્ડ ભાઈ દિવસે ને દિવસે તો રહેવાની જ છે. હવે એની અંદર પણ સાઇઝની અંદર વાત કરીએ તો -2 અને સ્ટાર સાઇઝની અત્યારે ડિમાન્ડ સારામાં સારી કહેવાય. અને GIS સર્ટિફાઈડ ડાયમંડની વાત કરીએ એટલે કે પોઈન્ટેડ ડાયમંડની વાત કરીએ તો પોઈન્ટેડ ડાયમંડનું માર્કેટ પણ અત્યારે સારામાં સારું સુધરું આપણને દેખાઈ રહ્યું છે. અત્યારનું માર્કેટ છે એ મોસ્ટલી આપણને ક્લેરિટી અને કલર બેઝ ચાલ્યું ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. અત્યારે તો સારામાં સારો જે કલર છે એ તો ચાલી જ રહ્યો છે, સામે જે વ્હાઇટ ડાયમંડ છે એ પણ ચાલી રહ્યા છે. હવે ફેન્સી ડાયમંડની જે ડિમાન્ડ છે એ તો ખાસી એવી અત્યારે ચાલી રહી છે. જે લોકો અત્યારે ફેન્સી ડાયમંડ બનાવી રહ્યા છે તો ફેન્સી ડાયમંડનું માર્કેટ અત્યારે સારામાં સારું છે. લોકોની જે અત્યારે લેવાલી છે એ ફેન્સી ડાયમંડની અંદર તો આપણને દેખાઈ રહી છે. ફેન્સી ડાયમંડનું અત્યારે સેલિંગ છે એ પણ સારામાં સારું થઈ રહ્યું છે. હવે ડાયમંડની અંદર રફ ડાયમંડની અંદર વાત કરીએ તો રફ ડાયમંડની અંદર અત્યારે કેવી સિચ્યુએશન છે કે જે ડાયમંડની રફું જે મેઇન આવે છે એની અંદર અત્યારે ક્લેરિટી વાઇઝ લોકોને વધારે ઈચ્છા હોવાને લીધે અત્યારે રફના ભાવ થોડાક વધતા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે કે રફનું આવનારા સમયમાં પ્રાઇસ લિસ્ટ તો વધવાનું જ છે. સામે જે પોલિશ છે તો પોલિશનું જે માર્કેટ છે એ પણ ધીમે ધીમે અપ તો આવશે જ તે, કારણ કે રફના ભાવ વધવાના છે. બાય ઓબ્વિયસ જે પોલિશ ડાયમંડ છે એના પણ ભાવ વધવાના જ છે, કારણ કે લોકોને જે પ્રોડક્શન છે એ તો માર્જિન રાખે પ્રોડક્શન કરવાના છે. જો લોકોને મૂળગા પણ ન થતા હોય તો લોકો તો વેચવાના જ નથી. તો અત્યારે માર્કેટ છે એક સારામાં સારા આપણને પ્લેટફોર્મ ક્રિએટ કરીને આપે છે. અત્યારના માર્કેટ પ્રમાણે જો તમે ઢળી ગયા અને આ માર્કેટ પ્રમાણે તમારી ટોટલ સિચ્યુએશન છે એ ક્રિએટ કરીને તમે માર્કેટની અંદર સર્વાઈવ કરો ને તો ઓબ્વિયસલી તમે આવનારા સમયમાં સારો એવો પ્રોફિટ માર્જિન ગેઇન કરી શકો છો. અત્યારે માર્કેટની અંદર બીજી આપણે વાત કરીએ કે જે રફ ડાયમંડ છે એની અંદર રિજેક્શન છે તો રિજેક્શનનું માર્કેટ અત્યારે થોડુંક દબાણો છે, પરંતુ અત્યારે જે માર્કેટ છે રિજેક્શનનું એ આવનારા સમયમાં પ્લસ થવાની પણ શક્યતા એટલી છે. કારણ કે જે રિજેક્શનના ડાયમંડ છે એ મોસ્ટલી અત્યારે લોકો પારાની અંદર પણ યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ 15+ની ચાળણી છે તો લોકો જનરલી પારાની અંદર પણ યુઝ કરે છે, એનો પ્રાઇસ લિસ્ટ પણ સારામાં સારી આવે છે. હવે રિજેક્શન ડાયમંડની અંદર જ વાત કરીએ કે 5-3 ગોળી હોય અથવા તો કોઈ ગોળવટ ડાયમંડ હોય ને તો એની પ્રાઇસ લિસ્ટ પણ અત્યારે સારામાં સારી આવે છે. લોકો જેવી રીતે એસોર્ટમેન્ટ કરે છે, જેવી રીતે ચાળણી વાઇઝ એનું રિજેક્શનનું એસોર્ટમેન્ટ કરે છે તો સારામાં સારા આ માર્કેટે પણ પૈસા કરે છે. તો આ બધી જ વસ્તુ છે અત્યારે જે માર્કેટ છે એ એકદમ સારામાં સારી સુધારાની સ્થિતિ તરફ જ આપણે કહી શકીએ. દિવસે ને દિવસે જે આપણે એનો ગ્રાફ જોઈએ તો અપગ્રેડ ગ્રાફ જ આપણને દેખાઈ રહ્યો છે. અને આ ગ્રાફ ધીમે આવનારા સમયમાં 2021માં પણ સારામાં સારું પ્રોફિટ માર્જિન લઈને આવે એવી જ આપણી બધાની આશા છે.